આ દેવ મહાદેવ શું કામ કહેવામાં આવે છે? બાકી આપણે ત્યાં ભારતમાં તો 33 કોટી દેવતાઓ થઈ ગયા. જય જય મીન, વરાહ, કમઠ, નરહરિ, બલી, વામન, પરશુરામ, રઘુવીર, કૃષ્ણ, કિરજ્જક, પાવન, વ્યાસ, કૃથુહરિ, હંસ, મનંતર, દેવ, ધન્વંતર, અનેક દેવો થઈ ગયા. એમાં એક દેવને મહાદેવ શા માટે કહેવાય છે? ભગવાન શિવને મહાદેવ શા માટે કહેવાય છે? કારણ માત્ર એટલું છે કે જગત આખાની અંદર દેવો અને દાનવો જ્યારે ભેગા થાય, ભેગા થઈને દરિયો વલોવે, અને વલોવેલા દરિયાની અંદરથી 14-14 રત્નો મળે ત્યાં સુધી તો દેવો અને દાનવો વહેંચી લે, પણ હળાહળ નામનું ઝેર નીકળે ને કોઈ લેવા તૈયાર ન થાય, ત્યારે દેવાથી દેવ મહાદેવ આવીને એમ કે લાવ હું પી જઉં, ગળામાં રાખે નીલકંઠ કહેવાય. જગતના ઝેર પીવે ને એ જ સૌથી મોટો કહેવામાં આવે છે આ દુનિયાની અંદર. એટલે દેવાથી દેવ મહાદેવ ભગવાન શિવ કહેવામાં આવે છે. એ ભગવાન શિવની મજા એ વાતની છે કે દુનિયા આખાના તમામ પ્રકારના દેવો છે એ પોતાની પાસે દૂત રાખે ને તો રૂપાળા રૂપાળા રાખે. કાગ બાપુ લખે છે કે દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ. તમામ દેવો પોતાની પાસે રૂપાળા રૂપાળા દેવ રાખે, દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ, પણ ભેળા રાખે ભૂત આ તો કૈલાસ વાળો કાગડા. પોતાની પાસે ભૂતને દુનિયામાં કોઈ ના રાખે, એને પણ પોતાની પાસે રાખે, એનું નામ મહાદેવ કહેવામાં આવે છે. અને બીજી વાત, તમામ પ્રકારના દેવતાઓ છે, બધાને વંદન, લાખ લાખ વંદન, કોટી કોટી વંદન આપણે કરીએ, પણ એ દેવતા પોતે જ પૂજાય છે. જ્યારે ભગવાન શિવ પોતે પૂજાય, શિવના ધર્મપત્ની માં પાર્વતી છે એ પણ પૂજાય, શિવના દીકરા ગણેશ છે એ પણ પૂજાય, બીજા દીકરા કાર્તિકે છે એ પણ પૂજાય, ગણેશના પત્ની રિદ્ધિને સિદ્ધિ છે એ પણ પૂજાય, એના દીકરા લાભ અને શુભ છે એ પણ પૂજાય, ભગવાન શિવની માથે બિરાજમાન ચંદ્ર છે એ પણ પૂજાય, એની માથે બિરાજમાન જટા, જટાની અંદર ગંગાજી, ગંગાજી પણ પૂજાય, ગળામાં રાખેલો સાપ છે એ પણ પૂજાય, ઉંદર પણ પૂજાય, મોર પણ પૂજાય, તમામ પ્રકારની વસ્તુ જેની સાથે સંકળાયેલી છે તમામ વસ્તુ પૂજનીય બની જાય, એનું નામ દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે. બીજી વાત, ભગત બાપુ દુલાભાઈ કાગ પદ્મશ્રી છે, એમણે તો અનેક વાતો લખી છે કે હડરંગ ખડરંગ બ્રહ્માંડ ગલાય દડ રંગ દડ રાકર ડાક ભજે જળરંગ તક જ્વાલ કરાલ જરે સચરંગ થડરંગણ સાજ સજે જરૂર પડે ત્યારે એ તાંડવ નૃત્ય કરી અને દુનિયાનો નાશ કરી નાખે. અને જ્યાં સુધી સરકાર ચલાવવી હોય, જ્યાં સુધી દુનિયા ચલાવવી હોય, ત્યાં સુધી પદ્મશ્રી દાદ બાપુ એમ કહે છે કે જોરદાર રાજનીતિજ્ઞ છે. તો મહાદેવ રાજનીતિજ્ઞ હોય એવી વાત આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે ખરેખર હશે, પણ પદ્મશ્રી દાદ બાપુ લખે છે કે સીધી આલે સરકાર, ભોળાનાથ તમારી સીધી આલે સરકાર, કારણ કે રાજનીતિમાં હોશિયાર મારો મહાદેવ, રાજનીતિમાં હોશિયાર. કેવી રીતે? તો કે ગણેશને કાર્તિક જો ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનાર, જો ગણેશને કાર્તિક એનું માને નહીં ને તો એને સામે ભૂતડાને તૈયાર કરે. કે ગણેશને કાર્તિક ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનાર જી. અને કેવા રાજનીતિ કે એની સામે ભૂતડા, પણ કદાચ ભૂતડા ના માને તો ભૂતડા વધારે ભાંગ પી જાય, બોલા ભૂતડા વધારે જો ભાંગ પી જાય એ તો એને ડારો પોતે છે દેનાર. ભૂતડા વધારે ભાંગ પી જાય તો પોતે ભગવાન શિવ છે, ભૂતડાને ડરાવી શકે, ધમકાવી શકે, ભગાડી શકે, કારણ કે આ તો સુરન મોલી કલ્લોલિની ચારુ ગંગા લસદ વાલ વાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ પૃષ્ણનેત્રમ વિશાલમ પ્રસન્ના નનમ નીલ કંઠમ દયાલમ મૃગાધીશ ચરમામ ભરમ મુંડ બાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. આ તો દેવાદી દેવ છે, મહાદેવ છે, ભોળિયો નાથ છે. કોકણા તો એક દિવસ આવે, આનો તો આખો મહિનો આવે, એનું નામ મહાદેવ છે. અને કેવો કેવો રાજનીતિજ્ઞ ભગવાન શિવ, કેવા ભગવાન શિવ છે એ એ જોરદાર રાજકારણી છે. કે ગણેશને કાર્તિક જો આગા પાછા થાય તો એની સામે ભૂતને રાખે, ભૂત જો કદાચ વધારે ભાંગ પીને ધમાલ મસ્તી કરે તો પોતે ડારો દેનાર. અને બીજા કે ઉંદર થાય જો આગો પાછો તો એને સરપનો ફૂતકાર જી. ગણેશનો ઉંદર, ગણપતિ દાદાનો ઉંદર જો આગો પાછો થાય તો પોતાના ગળામાં રહેલો સાપ છે એ ફૂંફાડો મારી અને ઉંદરને દબાવી શકે. એકબીજાથી એકબીજા દબાવી શકે અને ડરી શકે એટલે જ ભયબીલ હોય ને પ્રીતિ. યાદ આવે આપણને કે એકબીજાથી જો ડરે નહીં અને સ્વાર્થ ન હોય તો આ સંસાર ચાલે નહીં. એટલે સંસાર ચલાવવા માટે, સમાજ ચલાવવા માટે, સરકાર ચલાવવા માટે સ્વાર્થ અને ડર આ બે બહુ મહત્વની ચીજ છે. એટલે કે છે કે ઉંદર થાય જો આગો પાછો
તો એને સર્પનો ફૂતકાર અને સર્પ થાય જો આગો પાછો, તો પછી ઓલા મોર કાર્તિકનો તૈયાર, કાર્તિકના પાસે મોર છે એ સાપને ડરાવી શકે, માટે ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. અને નંદી ખોટા નખરા કરે, નંદી ખોટા નખરા કરે તો સિંહ કરે હુંકાર. જો નંદી સિંહથી ડરે, નંદી થાય જો નખરા કરે તો સિંહ કરે હુંકાર. અને સિંહ સત્તામાં ગાંડો બને તો માથે શક્તિ કેરો છે આધાર, શક્તિ છે ને એ ડરાવી શકે સિંહને. એટલે સિંહ થાય જો આગો પાછો તો માથે શક્તિ કેરો, માથે શક્તિ કેરો છે સંહાર. અને સૌની મેળે સૌ કામ કરે એવું ભણતર શીખવનાર ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. શું કામ કે સૌની મેળે સૌ કામ કરે એવું ભણતર શીખવનાર દાદ કે ભોળાનાથના દરબારમાં પાછો કોઈનો કાંઈ નહીં પગાર. એવી સીધી આલે સરકાર કે કોઈનો પગાર પણ નહીં દેવાનો અને સૌ સૌના કામ સરસ રીતે કરે. કોઈ ગણેશના કામ ગણેશ ઉકેલે, મોરના કામ મોર કરે, સાપના કામ સાપ કરે, અરે સિંહના કામ સિંહ કરે. અને છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ ભય શિવરાત ડાક ડમ રૂ ના ડમ ડમ માટ શંખના નાદ કરે છે વાર. શિવને ભજો જીવ દિન રાત, કારણ કે દેવાથી દેવ મહાદેવ ભગવાન શિવ ભોળ્યો નાથ. બબ કે ગણ ભૂત ભજંકર ભૂતળ નાથ જતંગન તૈનક તય ભણ કેતળ જંબન બાધજ ભંગન ગાજત જંગન પાવક તય ડમ રૂચ ડડંગન બાહજ ટંકન. શ્રાવણ માસની આપ સૌને શુભકામના. હર હર મહાદેવ. જય ભોલેનાથ.